वेलकम टू जय मानपुणा किचन। हूँ सुलाबी आहिर। आप सौने मारा जय द्वारका दीस। तो आज हूँ तमारी साथे शेर करीश चोखामांथी बनता मोदक लाडू। दादा ने अति प्रिय से। न कोई झंझट सासरी बनावानी, न कोई झंझट लोट बांधवानी, एकदम अलग रीते झड़पथी तैयार थई जाती है वह मोदक लाडू। तो फ्रेंड, वीडियो शुरू करता पहला मारी तमने निवेदन छे कि जय मानपुणा किचन चेनल ने सब्सक्राइब जरूर कर दीजिए, लाइक अने शेर करवानो बिल्कुल न भूलता। तो चलो बनावानो शुरू करिए। तो सौ प्रथम आपणे ड्राई फ्रूट नी गोळी तैयार करी लेशुं। तो तेना माटे मैं अर्धी वाटकी बदाम लई लीधेली छे, अर्धी वाटकी काजू लई लीधेला छे। ત્યારબાદ આવશે દ્રાક્ષ, જે પીળા કલરની આવે છે તે। ત્યારબાદ આવશે અડધી વાટકી ગોળ। તો હવે હું તેને મિક્સર જારમાં ક્રશ કરી લઈશ। જો આપણે આ રીતનું તૈયાર કરવાનું છે। હવે હું તેને એક બાઉલમાં લઈ લઈશ। હવે હું તેમાં એક ચમચી ઘી એડ કરી દઈશ। હાથ વડે એક સરખું મિક્સ કરી લઈશું। આપણે ખૂબ મસરીને મિશ્રણ તૈયાર કરવાનું છે। હવે તેમાંથી આપણે ગોળી તૈયાર કરી લઈશું। આપણે ગોળી મીડિયમ સાઇઝની રાખવાની છે, બહુ ઝીણી નથી રાખવાની। હવે આપણે બધી ગોળી તૈયાર કરી લઈશું। થઈ છે આપણી ગોળી તૈયાર। હવે મેઇન પ્રોસેસ છે। તો મેં અહીંયા ચોખા લીધા છે, ચોખાને મેં 3 કલાક પહેલાં પલાળી લીધેલા હતા। હવે આપણે તેને મિક્સર જારમાં ક્રશ કરવાના છે। ચોખા એડ કર્યા બાદ મેં 1 વાટકી જેટલું સીણેલું ટોપરું નાખેલું છે, તમે તેમાં લીલું નારિયેળ સીણીને પણ નાખી શકો છો। હવે તેમાં હું જરૂર મુજબ ખાંડ લઈશ, તમારા ઘરમાં જેટલું ગળ્યું ખાતા હોય એટલું તમે ખાંડ લઈ શકો છો। હવે તેમાં હું 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશ। હવે આપણે તેને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું। આપણે ઝીણી કણી ન રહે એવી રીતનો ક્રશ કરવાનું છે। તો અમે આ સ્મૂથ રીતે બેટર તૈયાર કરી લીધેલું છે, જોઈ શકો છો આવી રીતનું। તો હવે હું તેને એક કડાઈમાં ટ્રાન્સફર કરી લઈશ। ત્યારબાદ હું તેમાં 1 લિટર જેટલું પાણી એડ કરી દઈશ। પાણીનું પ્રમાણ આપણે થોડુંક વધારે રાખીશું। હવે આપણે તેને એક સરખું મિક્સ કરી લઈશું। જો આવી રીતનું આપણે રાખીશું, થોડુંક આછું પણ રાખવાનું છે। હવે આપણે તેને ગેસ ઉપર ધીમી આંચ ઉપર થોડુંક ઉકાળી લેવાનું છે અને આપણે જે શીરો બને એવી રીતનું તૈયાર કરવાનું છે। આપણે તેને કન્ટિન્યુ ચલાવતા રહીશું, નકર નિષેધાશ પડવા કરશે। તો ફ્રેન્ડ, મોદકના લાડુ તો ઘણી પ્રકારના બને છે, તો દૂધમાંથી પણ બનાવી શકાય છે, ચોકલેટમાંથી પણ બનાવીને તૈયાર કરી શકાય છે અને ઘઉંના લોટમાંથી પણ અલગ અલગ પ્રકારના મોદક બનાવી શકાય છે। તો મને એમ થયું હું આજે ચોખાના લોટમાંથી મોદક તૈયાર કરું। હવે આપણું બેટર ઘટ થઈ ગયું છે, તેમાં હું કેસર અને મિલ્ક પાવડર એડ કરી દઈશ। તો મેં અહીંયા 2 ચમચી મિલ્ક પાવડર લીધેલો છે। હવે આપણે તેને ઓછામાં ઓછું 5 મિનિટ સુધી કન્ટિન્યુ ચલાવતા રહીશું, તો જ આપણો એકદમ લસકા જેવું બેટર તૈયાર થશે। હવે હું તેમાં ઉપરથી 2 ચમચી ઘી એડ કરી દઈશ। ત્યારબાદ તેને એક સરખું મિક્સ કરી લઈશું। કડાઈમાંથી બેટર છૂટું પડી જાય ત્યાં સુધી તેને હલાવી અને થોડીક વાર સુધી ઠારી પછી આપણે તેના લાડુ વાળીશું। તો મેં આ ગોળ ડિઝાઇનના લાડવાનો શેપનો ચમચો લઈ લીધેલો છે। હવે હું તેમાં ઘી ગ્રીસ કરી લઈશ, ત્યારબાદ હું ચોખાનો જે મિશ્રણ તૈયાર કરેલો હતો આપણે તે હું લગાડી દઈશ અને વચ્ચે આપણે ગોળી રાખીશું। ફરીથી આપણે તે મિશ્રણ ઉપર લગાડી દઈશું અને એક સરખું દબાવી અને લાડવો કરી લઈશું તૈયાર। તો તૈયાર છે આપણા ગણપતિ દાદાના લાડુ। તો આવી રીતે આપણે બધા જ લાડવા તૈયાર કરી લઈશું। તો ફ્રેન્ડ, તમે આ લાડુની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ઘરે તમે જરૂરથી આ લાડુ બનાવજો। આપ સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો આવજો, સ્વસ્થ રહેજો, મસ્ત રહેજો, જીવનની દોરી પ્રભુના હાથમાં દેજો। થેન્ક યુ, જય દ્વારકાધીશ।